महत्वपूर्ण जानकारी सामे आवी छे। लैंड ग्रेबिंग एक्ट अंतर्गत अल्पेश ठाकुर नी पत्रकार परिषद नुं आयोजन करायुं छे। अल्पेशे भू माफियाओना नाम जाहिर करवानी जाहेरात करी हती। अल्पेश ठाकुरे प्रेस कोन्फरन्स करीने भू माफियाओना नाम जाहिर कर्या। એ વખતેના લીગલ બતાવ્યા 2010 માં અને ટોટલી પૈસા એના ખાતામાં પાછા જતા રહે છે અને આજે હજુ એ પૈસા પાછા આપ્યા નથી। આમની ફરિયાદ હમણાં દાખલ થઈ, 10 વર્ષથી ન્યાય માટે ફરતા હતા, ફરિયાદ દાખલ થઈ। ફરિયાદ દાખલ થયા પછી ચાર્જશીટ થઈ છે। ચાર્જશીટ થયા પછી પણ એ જમીન ઉપર આજે 400 થી વધારે કરોડ રૂપિયાનો માલ મિલકત વેચી મારી છે, પણ ઓરિજિનલ પૈસા જે જમીન માલિકના છે આજે એ પૈસા આયા નથી। આની પાછળ જ બિલ્ડિંગો છે, ઊંચી છે, પાંચ પાંચ છ છ મોટા મોટા બ્લોકો બન્યા છે, 10-10, 5-5, 7-7 માળના। હવે જયારે મિલકત જતી રહી, પૈસા પાછા ના આવે, અને જે ચેકો આમના આપ્યા છે એ ચેકો એના પોતાના ખાતામાં લઈ જાય છે, તો શું આ મિલકત એમના રાખવાનો અધિકાર નથી? મારું નામ વિનુભાઈ બબાજી ઠાકોર, ગામ વસ્ત્રાલ। તમારું નામ બોલો? વિનુભાઈ બબાજી ઠાકોર। બોલો બોલો, ચાલુ કરો। શું બન્યું છે એ કહો। અમારા ગેરકાયદેસર બધા પુરાવા જે ખોટા સાબિત કરીને આઈડી ખોટા મૂકીને આઈડી ખોટા મૂક્યા છે, ખોટા આઈડી મૂકીને નોટરી પાવર બનાવ્યો છે, રજીસ્ટર બોનાખત કર્યું, રજીસ્ટર બોનાખત કર્યું છે। ભાવિક સાગરભાઈ દેસાઈ છે, ભાવિક સાગરભાઈ દેસાઈ બરાબર। અમારી 15 વીઘા જમીન છે વસ્ત્રાલની। મારું નામ ભરતભાઈ પ્રહલાદજી ઠાકોર છે, મારું ગામ છે વસ્તાલ અમદાવાદ। અમારા જમીનમાં 15 વીઘા જમીન છે, તેમાં ભાવિક સાગરભાઈ દેસાઈએ બનાવટી આઈડી મૂકીને અમારા નોટરી પાવર બનાવીને રજીસ્ટર બાનાખત કરેલું છે। હવે આવી પરિસ્થિતિમાં આ લોકો ફરિયાદ દાખલ કરવા જાય છે રામોલ પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદના પુરાવા સાથે જાય છે, સાહેબ અમે આવી જમીનમાં ક્યાંય સહી કરી નથી, આવો કોઈ અમારો પાવર નથી, અમારે આ કોને દસ્તાવેજ કર્યા છે, પાવર કર્યા છે, અમને કંઈ ખબર નથી, તો આની તપાસ કરવા વિનંતી, તો પોલીસ સ્ટેશન જાઓ છો તો શું કહે છે તમને? પોલીસ સ્ટેશન તો એમ કહે છે કે તમે આ જમીન વેચી મારો, આના સિવાય બી બે પાવર બનાવેલા છે, એમનું નામ છે જીતેન્દ્ર અમથાભાઈ દેસાઈ, જીતેન્દ્ર અમથાભાઈ, અને બીજો એક છે પાવર બનાવેલો એ કેસરીસિંહ ઠાકોર, શક્તિસિંહ કેસરીસિંહ ઠાકોર છે, એને બી પાવર બનાવીને આ જગ્યામાં દસ્તાવેજ કરેલા છે, જીતેન્દ્ર દેસાઈએ બી દસ્તાવેજ કરેલા છે, ફરિયાદ પુરાવા સાથે લઈને જાય છે, હજુ ફરિયાદો કરી છે, દાખલ કરતા નહીં અને જગ્યા વેચી મારવાનું દબાણ કરે છે સાહેબ અમને, કેસ દવે સાહેબ, એક વર્ષથી ફરિયાદ આપી સાહેબ ધક્કા ખાઈએ છે, કોર્ટમાં બી જયા છે, પણ સિવિલ દાવો એકમાં ચાલે છે, આમાં તો સિવિલ દાવાને આપણે બધાને ખબર છે, એના 10 વર્ષે જતા રહે છે અને 20 વર્ષે જતા રહે છે। જયારે કોઈ માણસ આજે એના પરિવારને કોઈ પૈસાની જરૂર પડી, એટલે આવા ખોટા માણસોને 50% હક આપી દેવાનો, 50% આવા અધિકારો, હાવ ડુપ્લિકેટ આઈડી કાર્ડ, સૌથી મોટો ગંભીર ગુનો એ છે કે ડુપ્લિકેટ આઈડી બનાવે છે। ડુપ્લિકેટ આઈડી આજે હું કોઈ બી ના નામનું બનાવીને હું લખી લઉં, એ ડુપ્લિકેટ આઈડી ની તપાસ થવાની બદલે એ લોકો એવું કહે છે કે સમાધાન કરી લો, હવે ન્યાય લેવા જાય ક્યાં? લાય જગ્યા પોલીસ સ્ટેશન બી ન્યાય મળતો નથી અમને। અલ્પેશભાઈ જે બી જવાબ આપે, આ તમે જે અત્યારે રજૂ કર્યા છે આ ખેડૂતો, અત્યારે અલ્પેશભાઈ તમે જે આ બધા ખેડૂતો લાવ્યા છો, તો આ જે નવો કાયદો આવ્યો છે, તો આપણે જે કલેક્ટર ની લીડરશીપમાં જે કમિટી બની છે ત્યાં આનો કેસ મૂક્યો છે? નહીં, ઓલરેડી કેસો ચાલુ છે, એટલે અમે હવે લીગલી જવાના છે। આ તો અમે કહેલું કે આ પ્રકારનું જે થાય છે, એક બની બેઠેલા મોટા લોકો, બની બેઠેલા માલે તુજાર મોટા કહેવાતા આસામીઓ, એ લોકો જે આ કરી રહ્યા છે, એના કારણે અમારે તમારી સમક્ષ નામો મૂકવાનું કહ્યું હતું, એટલે નામો મૂકવા આવ્યો છું। કાયદેસર જે કંઈ લડી લડવાની છે એ લડીશું। તમે કહ્યું કે આના કેસ ઓલરેડી થયેલા છે, તો આ નવો લેન્ડ ગ્રેબિંગ એક્ટ, નવા લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં અમે હવે પ્રોસિજર કરીશું, અને આ કેસોમાં પણ ધરપકડ નથી થઈ આજ સુધી। બીજું એક ચોથો એક દાખલો તો તમને નવે લાગે એવો આવે છે,
રણજીતભાઈ ઠાકોર છે એમના મોટે સાંપડો એટલે તમને ખબર પડે. બોલો. મારું નામ છે રણજીત કાંતિજી ઠાકોર. હું રહેવાસી છું ધોળાકુવા ગામનો. મારા જમીનનું જે વળતર આવેલું હતું, જમીનના જે પૈસા આવેલા, સરકારી વળતર એ મારા ખાતામાં આવ્યું અને રણજીતસિંહ નારસિંહસિંહ વાઘેલા એ બધા પૈસા મારા ઉપાડી ગયો. મારા ખાતામાં રૂપિયા આવેલા 7,69,00,000 રૂપિયા અને હજુ બીજા રૂપિયા આવવાના છે એ પણ લેવા માટે ક્લિયર કરી રહ્યો છું. કેટલા સમય પહેલા આવ્યા હતા? હા, આવ્યા હતા 2018માં આવ્યા હતા. એ પહેલા એ પૈસા આવેલા છે, એ પહેલા એ લઈ ગયેલો છે અને હજુ બીજા આવવાના છે એ લઈ જવા માટે ક્લિયર કરી રહ્યો છું. કાયદેસર સાહેબ અમને દાંત ધમકી જ આપે છે કે આ જગ્યા મારી છે, જમીન મારી છે અને જગ્યા અમારી હતી, જમીન અમારી હતી. અતારોડી પૈસા કાઢ્યા છે, વ્યક્તિ કોણ છે? રણજીતસિંહ નારસિંહસિંહ વાઘેલા એ દલાલ સિંહ જમીન નો. મુદ્દો એ છે કે જમીન 7 બાર નો ઉતારો જેના નામનો હોય એનો અધિકાર પોસાય. સરકારી વળતર ધોળાકુવા એટલે પાટનગર ગાંધીનગર નું એ વળતર એમના ખાતામાં આવ્યું. એમણે એવું કહ્યું કે ભાઈ આ જમીન તો મૌખિક કરારથી મારી છે, તમે આ પૈસા અમને આપી દો, નહીતર અમે આમ કરશું. આ કહે છે, દાબ ધમકી આપે છે. એમની પાછળ મોટા અધિકારી કે મોટા લોકોનું પીઠબળ છે. મુદ્દો એ છે કે જેના ખાતામાં 7 કરોડ આવ્યા હોય એને બીજાને કોઈને આપવા ગમે ખરા? 2019માં એમના ખાતામાં 7,69,00,000 આવે છે. ભાઈ આ જે કંઈ બતાવે છે રણજીત કરી અરે આરએન વાઘેલા, 6,91,00,000 ફેબ્રુઆરીની 22 તારીખે એના ખાતામાં આવે છે, 25 તારીખે કોરો ચેક લઈ ઉપાડી લે છે. હવે તમને એવું થાય કે કેવી રીતે ઉપાડી શકે? આ જમીનોના વળતર માટે આ લોકો ખેડૂતો ગભરાતા હોય, કારણ કે એમને કાયદો વ્યવસ્થાની ખબર ના હોય. એટલે ઘણીવાર એવું હોય કે ભાઈ અમે નહીં જઈ શકતા, અમે અભણ છીએ, એટલે તમે એમની જોડે વાત કરો, એટલે કે અમે અપાઈ દઈએ તમને વળતર, તમારે અમને 100-100 રકમ આપવી પડે અને એગ્રી થઈ જતા હોય છે. પણ જે ખાતામાં ખાતું ખોલાવ્યું એમણે ખાતું એમણે જ ખોલાવરાયેલું અને એ વખતે કોરો ચેક આમનો ખાતાના ચેક આવ્યા પછી કોરો ચેક લઈ લીધેલો. જેવું એમના ખાતામાં વળતર આવ્યું, 22મો વળતર આવે છે અને 25 તારીખે ચેક ઉપાડી લે છે. આ પ્રકારનું જો સરકારી વળતરમાં થતું હોય, અચ્છા જેના ખાતામાં 7 કરોડ હતા ત્યારે શું કરો ભાઈ? તમે ચાની કેટલી ચલાવે છે અને એના ખાતામાં પૈસા કેટલા પડ્યા છે અત્યારે? 11,775 એક વર્ષમાં વાપરી નાખ્યા ને. એટલે કલ્પના કરો કે જે પ્રકારનું થઈ રહ્યું છે. કોઈ કદાચ મને ગમે તે વાત કરે, ગમે એટલા બોલાવે, કદાચ કોઈ મને પોતાનું ભૂ માફિયા કહે છે, સાબિત કરી બતાવો, જાહેર જીવન છોડી દઉં, તમે કોઈ કરવા તૈયાર છું? પહેલો જ હું જાતે હું જેલમાં જતો રહું, શું કરવા? હું જાતે ફરિયાદી બનું? તમે જે પ્રકારની હું અવાજ બની રહ્યો છું, જે ગરીબ છે, શોષિત છે, પીડિત છે, જેની સાથે અન્યાય થયો છે, જેની સાથે છેતરપિંડી થઈ છે, એવા લોકોનો અવાજ, એવા લોકોની વાત ક્યાંક બહાર ના આવી જાય એટલે એક પ્રકારનું ષડયંત્ર કરીને અમને દબાવવા, ડરાવવા અને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. શરૂઆત નીચેથી થાય, જ્યાં દસ્તાવેજ થાય છે, જ્યાં દસ્તાવેજની નોંધણી થાય છે ત્યાં જો પારદર્શકતા બતાવવામાં આવે તો હું માનું છું કે આવા કોઈ બનાવો ના બને. અને એ નીચા લેવલથી થતું હોય છે એટલે એ મિલીભગત વગર તો આ શક્ય જ નથી. અને બીજું એ પણ કહું, હું ફક્ત અધિકારી, ફક્ત બિલ્ડર કે ફક્ત મોટા રાજકીય નેતાઓની વાત નહીં કરતો, ક્યાંક અમારા ઘરમાં પણ લોકો ભળેલા હોય છે, એના કારણે આવી પરિસ્થિતિ થતી હોય છે.